હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ધોરણ 12 સાયન્સની અંદર ગુજરાતી માધ્યમ ચેપ્ટર નંબર 8, હવે આ ચેપ્ટર છે એ ટોટલી પ્રેક્ટિકલ છે અને થિયરીના ક્વેશ્ચન એમાંથી અમુક છે એ પૂછાઈ શકે, તો આ ચેપ્ટર ઉપર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. ચેપ્ટરનું નામ છે જાવામાં ક્લાસ અને ઓબ્જેક્ટ. તો જાવાની અંદર ક્લાસ અને ઓબ્જેક્ટ બંને એકસાથે કેવી રીતે આપણે કોડિંગ કરી શકીએ એ જોવાનું છે. આપણે અગાઉના પ્રકરણમાં શીખી ગયા કે ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઓબ્જેક્ટ અને ક્લાસ એ કેવા છે, પાયાના એકમો. પ્રોગ્રામિંગ કરવું હોય તો ઓબ્જેક્ટ અને ક્લાસ એ બંને પાયાના એકમો છે. અને જાવા કેવી લેંગ્વેજ છે, તો કે ઓબ્જેક્ટ આધારિત ભાષા છે. એમસીક્યુમાં આવો એક નાનકડો એવો ક્વેશ્ચન પણ પૂછાઈ શકે કે જાવા કઈ ભાષા છે અથવા શેને આધારિત ભાષા છે, તો શું આવશે, ઓબ્જેક્ટ આધારિત ભાષા. હવે આ પ્રકરણ જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટ કઈ રીતે બનાવવા તે સમજાવે છે, અને આ પ્રકરણના અભ્યાસ પછી જાવામાં ઓબ્જેક્ટ શું છે અને ક્લાસ શું છે તેનું સ્પષ્ટ ચિત્ર આપણને જોવા મળશે. તો સૌ પ્રથમ આપણે પ્રકરણની તરફ આગળ વધીએ તો પહેલાં આપણે ઇન્ટ્રોડક્શન એટલે કે પરિચય જોઈએ. તો કે ક્લાસ એ શું છે, તો કે ડેટા અને પ્રોગ્રામનો કોડ બંને ધરાવે છે. ક્લાસ શું ધરાવે છે, ડેટા અને પ્રોગ્રામનો કોડ. હવે ડેટા શું છે, તો કે ડેટાને એટ્રીબ્યુટ પણ કહેવામાં આવે છે. ડેટાનો આપણે બીજી ભાષામાં કહીએ તો એટ્રીબ્યુટ પણ કહી શકાય. એવી જ રીતે પ્રોગ્રામનો કોડ, કોડ એટલે તમે એને બીજી રીતે કહેવું હોય તો વિધેય પણ કહી શકો, અને એને નામ આપેલું છે મેથડ. પ્રોગ્રામનો કોડ, વિધેય અને મેથડ. તો ક્લાસ શું ધરાવે છે, તો આપણે કહી શકીએ કે એટ્રીબ્યુટ અને મેથડ ધરાવે છે. શું કામ, તો કે એટ્રીબ્યુટ એટલે ડેટા અને મેથડ એટલે પ્રોગ્રામનો કોડ. તો તમારે એમસીક્યુમાં પૂછાઈ શકે એ માટે એક વસ્તુનું જે બીજું નામ આપેલું હોય અથવા એને કયા નામ તરીકે ઓળખાય છે તો એ ખાસ યાદ રાખવાનું, ડેટાને એટ્રીબ્યુટ અને પ્રોગ્રામના કોડને વિધેય અથવા તો મેથડ તરીકે ઓળખવામાં આવે છે. અગાઉના પ્રકરણમાં આપણે ક્લાસનો ઉપયોગ કરી અને મેઇન નામની એક જ મેથડ ધરાવતો પ્રોગ્રામ જોયેલો હતો. હવે અહીંયા શું થશે, તો કે જ્યારે ક્લાસનો અમલ કરવામાં આવે ત્યારે મેઇન મેથડ વાપરી અને એક સામાન્ય પ્રોગ્રામની જેમ વિનિયોગ ચાલવાનો. તો આપણે આ ઉદાહરણમાં કોઈ પણ ડેટા મેમ્બર એનો ઉપયોગ કર્યો ન હતો. હવે જાવા પ્રોજેક્ટમાં ફક્ત એક ક્લાસ વાપરવો શક્ય છે, પણ મોટા વિનિયોગ માટે તે રીત કેવી છે, સારી નથી. તો એના માટે સોફ્ટવેર ડિઝાઇન કરતા સમયે સંપૂર્ણ વિનિયોગને સરળ ઘટકોમાં વિભાજિત કરી દેવો જોઈએ. આખો પ્રોગ્રામ છે એને સરળ એટલે કે સમજાય એ રીતે ટુકડા ટુકડા પાડી અને વિભાજિત પ્રોગ્રામ કરી દેવો જોઈએ. એના કારણે શું થાય, તો કે તાર્કિક રીતે સંબંધિત કાર્ય પણ થાય અને દરેક ઘટક કે ભાગને આપણે એક ક્લાસ બનાવી શકીએ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે રૂમ નામનું, તો કે રૂમ નામના ઉદાહરણથી જાવા પ્રોગ્રામિંગમાં ક્લાસ અને ઓબ્જેક્ટના ખ્યાલ વિશે સમજીએ. તો કે ઘર, છાત્રાલય, હોટેલ અથવા તો નિશાળના ખંડની લાક્ષણિકતાઓ એક સમાન હોય છે. હવે દરેક ખંડ તેની પ્રોપર્ટી જેમ કે લેન્થ, હાઇટ, નંબર ઓફ વિન્ડો, નંબર ઓફ ડોર અને ડિરેક્શનમાંથી અજોડ રીતે ઓળખાય છે. હવે સફળતા માટે આપણે અહીં લેન્થ, વિથ, હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ છે જોઈશું. તો હવે અહીંયા લેન્થનું ને એનું છે કોડિંગ આપેલું છે, તો આપણે જોઈએ ક્લાસ રૂમ પેલું જો કમેન્ટ મારીને આપેલું છે. હવે કમેન્ટ હોય એ પ્રોગ્રામમાં રન થશે નહીં. હવે ક્લાસ પછી રૂમનું નામ આપેલું છે, ક્લાસનું નામ શું આપેલું છે, રૂમ. તો હવે ફાઇલને આપણે સેવ કે નથી કરવાની છે, જે ક્લાસનું નામ આપ્યું હોય એને ડોટ જાવા, તો રૂમ ડોટ જાવા એ છે પ્રોગ્રામનું નામ સેવ કરવાનું. ત્યાર પછી ફ્લોટ, ફ્લોટ એટલે પર્સન્ટેજમાં આવે એ વેલ્યુ સ્ટોર કરી શકે, તો કે લેન્થ, વિથ અને હાઇટ. પછી બાઇટમાં એન વિન્ડોઝ, વિન્ડોઝ છે એને બાઇટની અંદર લીધેલા છે. પછી વોઈડ સેટ એ ડબલ ટી આર એટલે એટ્રીબ્યુટ થશે, વોઈડ સેટ એટ્રીબ્યુટ. પછી ફ્લોટ વન, અરે સોરી, ફ્લોટ એલ લેન્થ છે એને એલ આપેલું છે, ફ્લોટ ડબલ્યુ એટલે વિથ અને ફ્લોટ એચ એટલે શું થશે, હાઇટ. પછી બાઇટ એન.
હવે લેન્થ ઇક્વલ ટુ L, વિથ ઇક્વલ ટુ W અને હાઈટ ઇક્વલ ટુ H અને N વિન્ડોઝ ઇક્વલ ટુ N. તો અહીંયા તમારે પ્રોગ્રામ છે કોડિંગ સાવ ઇઝી થશે, એન્ડ કરી દેવાનું, પછી શું છે સેટ એટ્રીબ્યુટ, પછી કૌંસમાં અહીંયા મેથડ. તો જાવાની અંદર અલગ અલગ મેથડ છે એ આપણને આપેલી હોય છે, એની મદદથી આપણે કેલ્ક્યુલેટ કરી અને જાતે છે એ આપણને આન્સર મળી શકે. તો અહીંયા ડબલ એરિયા, આપણે એરિયા જોવાનો છે બારીનો. તો એરિયા, એરિયા ઇક્વલ ટુ શું સૂત્ર લખેલું છે, લેન્થ ઇન્ટુ વિથ, લેન્થ ઇન્ટુ વિથ એનો ગુણાકાર, એટલે શું મળશે આપણને એરિયા. ત્યાર પછી આગળ, પછી રિટર્ન કરી દેવાનું લેન્થ અને વિથનો ગુણાકાર, પછી એન્ડ એરિયા મેથડ પૂરી. હવે એ મેથડ પૂરી થઈ જાય પછી તમારે એ મેથડને તમે હજી કાઉન્ટ કરી એટલે કે કેલ્ક્યુલેટ કરી, પછી એને ડિસ્પ્લે તો કરાવવી પડશે ને આઉટપુટમાં. તો ડિસ્પ્લે કરાવવા માટે સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટ એલએન પછી સ્લેશ એન લેન્થ પછી એવી જ રીતે વિથ પછી હાઇટ અને નંબર ઓફ વિન્ડોઝ એટલે કેટલી બારીઓ છે એ પછી એન્ડ ડિસ્પ્લે. પછી અહીંયા તમને પાછું કમેન્ટ આપેલી છે, યુઝિંગ રૂમ ક્લાસ ટુ ક્રિએટ ઓબ્જેક્ટ એન્ડ રન એપ્લિકેશન. તો હવે ક્લાસ રૂમ ડેમો, ઉપર ખાલી રૂમ હતું, હવે આ રૂમનો ઓબ્જેક્ટ છે ડેમો, એટલે શું કરવાનું, રૂમ ડેમો. પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન, પછી વેરિયેબલ છે ડિક્લેર કરેલા છે, પછી એને આર વનથી મેથડને ડિસ્પ્લે કરાવેલી છે, એટલે આખો પ્રોગ્રામ એક સાથે છે. હવે તમારે ડિસ્પ્લે થઈ જાય પછી ડાયરેક્ટ નીચે પ્રિન્ટ કરાવવાનું છે જે આવતું હોય એ, એટલે કે વિથ ને હાઇટ અને લેન્થ, પછી એન્ડ મેઇન અને એન્ડ રૂમ ડેમો. એટલે આપણે શરૂઆતમાં શું કરતા, અહીંયા સુધી જ રાખતા કે પ્રોગ્રામ છે, પછી એને અહીંયા એડ એરિયા મેથડ, પછી અહીંયા શું કરેલું છે વોઇડ ડિસ્પ્લે નામની મેથડથી એને પ્રિન્ટ કરાવ્યું, એ પ્રિન્ટ થઈ પછી નવો એનો એ ક્લાસને લગતો રૂમ છે તો રૂમમાં ડેમો એવો ઓબ્જેક્ટ બનાવ્યો અને એ ઓબ્જેક્ટની અંદર અહીંયા અલગ અલગ વેરિયેબલ ડિક્લેર કરેલા છે, એ વેરિયેબલને આર વન ડોટ ડિસ્પ્લે એ ડિસ્પ્લે મેથડથી કોલ કરાવવાના. એટલે કે અહીંયા તમારે જો વોઇડ ડિસ્પ્લે આપેલું છે તો અહીંયા તમે આર વન ડોટ ડિસ્પ્લે ઉપર કરો એટલે એ ક્યાં જશે, તો કે અહીંયા કર્સર આવી જશે સિસ્ટમ ડોટ આઉટ પ્રિન્ટ એલેન લેન્થમાં, એ કર્સર આવી અને લેન્થને એ બધું પ્રિન્ટ થશે. એવી રીતનો આ પ્રોગ્રામ છે, થોડોક અઘરો છે. હવે જેમની પાસે લેપટોપ અથવા પીસી કોમ્પ્યુટર છે અવેલેબલ હોય એમણે આ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની છે. અને જો અહીંયા આપેલું છે સ્કાઇટ નામનો સોફ્ટવેર છે, અહીંયા લખેલું છે SCITE સ્કાઇટ. હવે સ્કાઇટની અંદર તમે કોડિંગ કરશો ને તો તમારો ફાયદો શું થશે, તો કે એનો ફાયદો એ થશે કે અહીંયા જો ક્લાસરૂમ છે તો કમેન્ટ છે, નોટપેડની અંદર પણ કોડિંગ થાય, નોટપેડ કરી અને કરો તોય, અને સ્કાઇટની અંદર પણ થશે. પણ સ્કાઇટની અંદર તમારે ફાયદો શું થશે, તો કે જ્યાં જ્યાં જો અહીંયા વોઇડ છે એ અક્ષર છે એ હાઇલાઇટ થઈ અને અલગ અક્ષરે આવશે, પછી ક્લાસ છે તો ક્લાસ, પછી છગડીયો કૌંસ ક્યાં શરૂ કર્યો છે ક્યાં પૂરો કર્યો છે લાઇન બાય લાઇન તમને ખબર પડશે, અને સામે આવી રીતે આઉટપુટ આવે તો અહીંયા જે લાઇનમાં ભૂલ હોય એ લાઇન તમે ગોતી શકો. અહીંયા ચોખ્ખું લખેલું હોય કે વોઇડ ડિસ્પ્લેમાં એરર છે તો તમે વોઇડ ડિસ્પ્લે છે ખાટા અક્ષરે દેખાય છે તો એમાં તમે સેમી કોલોન અથવા કોલોન ન કરેલું હોય તો તમને તમારી એરર છે એ આસાનીથી શોધી શકો. એ માટે સ્કાઇટ સોફ્ટવેર છે એની અંદર કોડિંગ કરો તો તમારે સમજવામાં સહેલું પડે અને તમારી ભૂલ પણ તમે સરળતાથી શોધી શકો. એટલે એનો મતલબ એવો નથી કે નોટપેડમાં તમે કોડિંગ કરી અને રન કરો તો ન થાય, નોટપેડમાં પણ થાય, પણ નોટપેડમાં આ રીતે તમારે સામાન્ય રીતે લખેલું આવે આવી રીતનું જો બધું. હવે આમાં કાંઈ ખબર પડે છે આ કોડિંગ આખી લાઈન છે શું છે, ક્યાં સેમિકોલોન છે, ક્યાં ક્લાસ ડિક્લેર કરેલો છે, તો એની જગ્યાએ અહીંયા તમે જોઈ શકો છો ફેર કે અહીંયા તમને હાઇલાઇટ કરેલું આપશે. તમે ફ્લોટ છે તો ફ્લોટ, પછી વોઇડ, પછી ક્લાસ, તો જાવા જે વેરિયેબલ ડિક્લેર કરે છે તો એના કલર છે ફોન્ટનો અલગ, પછી જ્યાં કમેન્ટ કરી છે તે ગ્રીન કલર, અહીંયા આઉટપુટ આપેલું છે તો બાજુમાં આઉટપુટ એક સાથે. તો સ્કાઇટની અંદર છે તમે તમારી ભૂલ છે સરળતાથી શોધી શકો. હવે આપણને આકૃતિ 8.1માં દર્શાવ્યું છે એ મુજબ રૂમ ડેમો વિનિયોગના આપેલા ઉદાહરણમાં નીચે જણાવેલા કાર્ય કરવામાં આવે છે.
સૌ પ્રથમ રૂમ ક્લાસના બે ઓબ્જેક્ટ R1 અને R2 બનાવવામાં આવેલા છે. પછી પૂર્વ નિર્ધારિત કિંમત તેને આપવામાં આવે છે, એટલે કે ઇનિશિયલાઇઝ. તો કે પૂર્વ નિર્ધારિત રીતે આંકડાકીય કિંમત 0 છે. હવે ડિસ્પ્લે મેથડ વડે આ બંને ઓબ્જેક્ટની માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. ત્યાર પછી ન્યુમેરિક લિટરલ પ્રાચલો સાથે સેટ એટ્રીબ્યુટ મેથડનો અમલ, એટલે કે ઇન્વોક કરી અને બંને ઓબ્જેક્ટ R1 અને R2ના એટ્રીબ્યુટમાં ફેરફાર થાય છે. હવે બંને ઓબ્જેક્ટની નવી માહિતી પ્રદર્શિત કરવામાં આવે છે. હવે અંતમાં બંને રૂમ ઓબ્જેક્ટનું ક્ષેત્રફળ પ્રદર્શિત કરવામાં આવે છે. અહીં ક્ષેત્રફળ શોધવા માટે એરિયા મેથડનો અમલ કરેલો છે. હવે જાવામાં ક્લાસ છે, ક્લાસ ઇન જાવા, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. શું કામ? તો કે જાવા એની અંદર એક સાથે તમારે સમજવું છે, મુશ્કેલ થશે ક્લાસ અને ઓબ્જેક્ટ. તો આજના લેક્ચરમાં આ એક પ્રોગ્રામ છે એ જ આપણે રાખીએ છીએ, નહીંતર હું પાછું જાવાની અંદર ક્લાસ કરાવીશ તો તમને બધું મિક્સ થઈ જશે. અને આ પ્રેક્ટિકલને લગતું ચેપ્ટર છે એટલે ખાસ આપણે ભલે એક ટોપિક કરાવીએ પણ સમજમાં આવે અને ભૂલ ન પડે એ રીતે જોવાનું છે. તો આ ક્લાસરૂમવાળો પ્રોગ્રામ છે એ સ્કાઇટ સોફ્ટવેર છે, એ ડાઉનલોડ અથવા ઇન્સ્ટોલ કરવાનું છે તમારી પાસે લેપટોપ અથવા તો કોમ્પ્યુટર હોય તો, અને આ પ્રોગ્રામની પ્રેક્ટિસ કરવાની છે. આ ઉપરાંત જે 8મા ચેપ્ટરમાં પ્રોગ્રામ ટેક્સ્ટબુકમાં અઘરા આપેલા છે એટલે ખ્યાલ ન આવે એ રીતના, એની કરતાં હું આ ચેપ્ટરમાં સાથે જે આપણે થોડુંક ચેપ્ટર અડધું સ્ટાર્ટ થાય એ પ્રમાણે હું મારી રીતે જાતે પ્રોગ્રામ છે એ તમને કોડિંગ કરી અને આઉટપુટ સહિત શીખવાડીશ. પ્રેક્ટિકલનો સ્પેશિયલ આપણે ખાલી પ્રેક્ટિકલના પ્રોગ્રામનો જ એક વિડીયો બનાવશું. તો આ લેક્ચરમાં તમારે પ્રોગ્રામ છે એ કેવી રીતે આવે છે અને ક્યાં ઓબ્જેક્ટ છે એ ખાસ જોવાનું છે અને પ્રેક્ટિસ કરવાની છે જેમની પાસે કોમ્પ્યુટર છે એમણે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો સાથે ફરી મળીશું.